ગુજરાતના ગિરિમથક સાપુતારામાં આવેલું બસ સ્ટેન્ડ જર્જરિત થવા પામી છે, છતાં એસટી વિભાગ આ જર્જરિત બસ સ્ટેન્ડ તરફ ધ્યાન આપતું નથી. આવી જ પરિસ્થિતિ રહી તો કોઈ મોટી દુર્ઘટના પણ બની શકે છે. ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા, જ્યાં સમગ્ર દેશમાંથી પ્રવાસીઓ સાપુતારાની મુલાકાતે આવતા હોય છે, જેથી કરીને રાજ્ય સરકાર કરોડો રૂપિયા ખર્ચો કરી સાપુતારાના વિકાસ તરફ વળી રહ્યું છે. પાછલા એક દાયકામાં સાપુતારા વિકાસની હરમારા ઉર્ગી રહ્યું છે, ત્યારે સાપુતારામાં આવેલું વર્ષો જૂનું બસ સ્ટેશન જર્જરિત થવા પામ્યું છે. છતાં તંત્ર આ જર્જરિત બસ સ્ટેશન તરફ ધ્યાન આપતું નથી. છેલ્લા ઘણા સમયથી આ બસ સ્ટેશનના સીલિંગમાં સિમેન્ટ કોન્ક્રીટ છૂટું થઈ રહ્યું છે અને સરિયાઓ પણ દેખાઈ રહ્યા છે. તેમજ સિમેન્ટ કોન્ક્રીટનો માર્ગ સંપૂર્ણપણે ઉઠી ગયો હોય તેમજ શૌચાલય, ડ્રાઈવર, કંડક્ટર માટેના રેસ્ટરૂમ, કંટ્રોલ રૂમ જર્જરિત થઈ ગયો છે. રાત્રિના સમયે બસ સ્ટેશનની આજુબાજુની લાઇટોની સુવિધાઓ પણ જોવા મળતી નથી, જેથી બસમાં મુસાફરી કરતા પ્રવાસીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. આવામાં વહેલી તકે એસટી વિભાગ ગુજરાતના ગિરિમથકમાં આવેલું બસ સ્ટેશન આધુનિક બનાવે તેવી માંગ બસમાં મુસાફરી કરતા યાત્રીઓમાં ઉઠવા પામી છે. હેમંત થડસ, ZSTV સાપુતારા.